ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વેપારી પેનલની ચૂંટણી યોજાઈ. પરિવર્તન પેનલ અને ભાજપની વેપારી પેનલ વચ્ચે જંગ. 100 એ 100% મતદાન. 79 મતદારોમાંથી 79 ટોટલી મતદાતાઓએ મતદાન કર્યું. આ પહેલાં માણસા તાલુકાની સહકારી મંડળીઓમાંથી 10 સભ્યો બિનહરીફ અને અન્ય 2 સભ્યો ઇતરમાંથી બિનહરીફ ચૂંટાયા હતા, પરંતુ માત્ર ને માત્ર વેપારીઓની 4 બેઠક પર બંને પેનલના થઈ 8 ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીમાં કેદ થયું હતું અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો હોય તેવું લાગી રહ્યું છે તેવું યુવા નેતા યોગેશ પટેલનું માનવું છે. હવે જોવાનું એ રહ્યું કે કોણ બાજી મારે છે અને કોનું પલ્લું ભારે રહે છે તે હવે મત ગણતરી બાદ જ બહાર આવશે. ભાઈ શ્રી યોગેશભાઈ, આપને આ જે એપીએમસીના સાથે તો લગાવશે જ, પક્ષ પ્રત્યે પણ લગાવશે, એક યુવા નેતા તરીકે પણ લગાવશે. આપ સહકારી ક્ષેત્રના ડાયરેક્ટર છો, દૂધસાગર ડેરીમાં ચેરમેન ડાયરેક્ટર તરીકે ચૂંટણી જીતીને આવેલા છો અને સેવા આપી રહ્યા છો. એ ઉપરાંત આજે જે આ એપીએમસીની ચૂંટણી થઈ એમાં પણ તમારી દાવેદારી છે અને એમાં પણ તમે બિનહરીફ થયા છો, આ પાછળનું મને કારણ જણાવશો. આમ તો ભારતીય જનતા પાર્ટી સરકારી માળખામાં કોઈ દિવસ મેન્ડેટ નથી આપતા, પણ જ્યારથી પાટીલ સાહેબ જે પેજ પ્રેરણતા અને અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ સહકારી માળખામાં પણ તાલુકા કક્ષાની હોય સંસ્થા એનો મેન્ડેટ આપવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી. જ્યારથી મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીને આવ્યા ત્યારથી સહકારી માળખાની અંદર 90% ઉપર ભાજપે કબજો કર્યો અને એક એપીએમસીનું માણસાનું ઉદાહરણ કે જે મેન્ડેટ પ્રથા પ્રથમ વખત માણસામાં આવી અને એમાંથી 10 ખેડૂત, 2 ઇતર મંડળી અને 4 વેપારી, 1600 લોકોને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપેલા અને મારા જિલ્લા પ્રમુખ અનિલભાઈ પણ એમાં ખૂબ જ રસ લઈ આ મેન્ડેટ પ્રથા સારી રીતે પતે અને બિનહરીફ થાય એના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મહેનત કરી અને મહેનતનો રંગ પણ લાવી અને 10 ખેડૂત વિભાગમાંથી ભારતીય જનતા પાર્ટીના સભ્ય બિનહરીફ થયા, 2 ઇતર મંડળીમાંથી ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ થયા અને 12 સીટો જે બિનહરીફ થઈ એ ભારતીય જનતા પાર્ટીના ડિરેક્ટરો બિનહરીફ થયા અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને, જિલ્લાના સંગઠનને, તાલુકાના સંગઠનને, શહેર સંગઠનને એ બધાને મારો ખૂબ ખૂબ આભાર. અને જે 4 વેપારી વિભાગના છે એ વેપારી વિભાગની ચૂંટણી પણ આ ચાલુ છે એમાં પણ મને પૂરો વિશ્વાસ છે કે 4 બહુ ભવ્ય બહુમતથી વિજય મેળવશે એટલે ભારતીય જનતા પાર્ટીની 16 સીટો ઉપર વિજય થશે. 12 સીટો ઉપર થઈ ગયો છે અને બીજી 4 સીટો ઉપર થવાનો છે એ મને પૂરો વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે અને એક સહકારી આગેવાન તરીકે મારી જોડે ખૂબ જ નજીકના અને ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા માધવલાલ પણ ઉપસ્થિત છે. અસ્તુ, થેન્ક યુ. જય 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 ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.